સુરતની ડિસેબર વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ડાંગ જિલ્લામાં રહેતા 1170 જેટલા દિવ્યાંગોને ઘરે લઈ જઈ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલા સેવા સદન ખાતે સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને પદ્મશ્રી કનુભાઈ ટેલર તેમજ કલેક્ટર એન કે ડામોર તેમજ પ્રયોસા પ્રતિષ્ઠાના પીપી સ્વામી તેમજ પીએસઆઈ જીઆર જાડેદા દ્વારા દિવ્યાંગોને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ દિવ્યાંગોને કીટ વિતરણના અભિયાનમાં સુરત રેન્જ આઈજી ડોક્ટર રાજનકુમાર પાંડ્યન અને મીનુ અગ્રવાલ દ્વારા પણ કીટ આપવામાં આવી હતી. કે જેઓ બંને પગે વિકલાંગ છે, લાચાર છે અને એમને કોઈ આપવા જવાનું નથી, ત્યારે એક માનવતાના ધોરણે એમના ઘરમાં એ જમી શકે બે ટાઈમ એટલી આ કીટ આપવાથી એમને જરા રાહત રહેશે. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીએ નો સંદેશ છે કે આ મારા રાજ્યમાં કોઈ વિકલાંગ વ્યક્તિ આર્થિક સહાય વગર કોઈ ભૂખે ન મરે. એવોડી ડૉક્ટર કનુભાઈ ટેલર, પ્રમુખ શ્રી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત, આજે આવા ડાંગમાં 1170 દિવ્યાંગ બાળકોને અનાજની કીટ વિતરણ કરવાની છે, જેમાં રેન્જ આઈજી સુરતના ડૉક્ટર રાજકુમાર પાંડ્યન સાહેબે 800 કીટ એમના તરફથી આપવામાં આવી છે અને 400 કીટ સુરતના દાતા શ્રી અગ્રવાલ સાહેબે આપી છે, જેના લઈને આજે આરએસએસના તમામ કાર્યકરો દિવ્યાંગોને ઘેરે ગઈને આ કીટનું વિતરણ